नमस्कार दर्शक मित्रों, धर्म कर्म में हूँ बंसरी गोहिल फरी एक बार आपनु स्वागत करूँ छू। जेवी रीते जन्म कुंडली अने हस्तरेखा द्वारा आपणे आपणा भविष्य विषे जानकारी मेळवी शकीए छे, एवी ज रीते जो अमे तमने कहीए कि तमारा कपाळनी रेखाओ पण तमारा भविष्य विषे संकेतो आपे छे, तो जी हाँ, तमारा कपाळनी रेखाओ तमारा भविष्य साथे संकळायेली छे। जेवी रीते हस्तरेखामां तमारा भाग्य, धन संपत्ति अने स्वास्थ्यने लगती रेखाओ द्वारा तमारा भविष्य विषे जाणी शकाय छे, एवी ज रीते तमारा कपाळनी रेखाओ द्वारा आ विषयों पर भविष्यने लगती माहिती मेळवी शकाय छे। कपाळनी रेखाओमां धननी रेखानी वात करीए तो व्यक्तिना कपाळ पर जे पहेली रेखा उपसीने आवे छे ते धननी रेखा छे। आ रेखा भ્રમર પાસે બને છે। માનવામાં આવે છે કે આ રેખા જેટલી સ્પષ્ટ રૂપે દેખાય છે તેટલો જ તે વ્યક્તિ ધનવાન બને છે અને તેના જીવનમાં ધનની વર્ષા થાય છે। જો રેખા સ્પષ્ટ ન હોય અથવા તો રેખાઓ કપાતી હોય તો તેનાથી એવો સંકેત મળે છે કે તે વ્યક્તિએ પોતાના જીવનમાં આર્થિક સંકટોનો સામનો કરવો પડશે। વ્યક્તિના કપાળ પર ઉપસી આવતી બીજી રેખા તેનું સ્વાસ્થ્ય દર્શાવે છે। આ રેખા પ્રથમ રેખાની ઉપર અને ભ્રમરની નજીક બને છે। એવું માનવામાં આવે છે કે રેખા જેટલી સ્પષ્ટ અને જાડી હશે વ્યક્તિ તેટલી જ સ્વસ્થ રહે છે। બીજી તરફ જો આ રેખા પર બીજી રેખા નીકળે તો વ્યક્તિ જીવનભર બીમારીઓથી ઘેરાયેલો રહે છે। કપાળ નીચે તરફથી આવતી ત્રીજી રેખા ભાગ્યની રેખા કહેવાય છે। એવું માનવામાં આવે છે કે આ રેખા બહુ ઓછા લોકોના કપાળ પર જોવા મળે છે। આ રેખાની હાજરી સૂચવે છે કે આવી વ્યક્તિ જીવનમાં સફળતાના શિખર સર કરશે અને જીવનમાં અપાર સંપત્તિ મેળવે છે। જો કે આ એકમાત્ર રેખા નથી જે ભાગ્ય નક્કી કરે છે। કપાળ પર ઉપસી આવતી ચોથી રેખા જીવનમાં સંઘર્ષ સૂચવે છે। ખાસ વાત એ છે કે આ રેખા દ્વારા જીવનમાં ઉતાર ચડાવની શક્યતાઓ એક ઉંમર સુધી મર્યાદિત હોય છે, એટલે કે આ રેખા 26-40 વર્ષ સુધીના ઉતાર ચઢાવ દર્શાવે છે। આ રેખાની હાજરીનો અર્થ એ પણ છે કે વ્યક્તિએ કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે। ધર્મને લગતી આવી જ રસપ્રદ માહિતી જાણવા માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।